के दूसरी महिला कॉलेज जामनगर, डॉक्टर पावनाराज, डिपार्टमेंट ऑफ होम साइंस, बीएससी होम साइंस, सेमेस्टर 4, सब्जेक्ट माइक्रोबायोलॉजी, पेपर नंबर 4। आज आप शुरू करने जा रहे हैं यूनिट 1। यूनिट 1 नो पहला पॉइंट सूक्ष्म जीवाणु शास्त्र क्षेत्र, जेमनी अंदर वैद्यकीय सूक्ष्म जीवाणु शास्त्र। सामान्य रीते रोगों मानव शरीर अंदर घना बधा प्रकारे थता होय छे, जेमा पोषणની કમી હોય તો એમનાથી પણ રોગ થતા હોય, કોઈ શરીરની અંદર ભાંગતૂટ થાય તો એમનાથી પણ રોગ થતા હોય, કોઈ જનીય રોગ એટલે કે વારસાગત રોગો પણ થતા હોય, આપણી લાઇફસ્ટાઈલ બરાબર ન હોય એમનાથી પણ ઘણા બધા રોગો થતા હોય। એવી જ રીતે આ સૂક્ષ્મ જીવાણુઓ છે એ સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા પણ કેટલાક પ્રકારના રોગો થતા હોય છે। તો सूक्ष्म जीवाणु द्वारा कया कया रोगों थाय छे एमने आपणे आजना चेप्टर में बात करवा जई रह्या छीए। सौथी पहेला तो ज्यारे रोगनी वात आवे छे एटले आपणे रोगनी सामान्य रीते व्याख्या आपी दईए, तो कोई पण सामान्य मानवी छे ए सामान्य मानवीनुं सामान्य संजोगोमां आवा रोगकारकोने लीधे असामान्य प्रकारनुं वर्तन જોવા મળે તો એમને રોગ કહેવામાં આવે છે। હવે શરૂઆતમાં જ સૂક્ષ્મ જીવાણુ કયા કયા પ્રકારના હોય તો એમની આપણે વાત કરી છે, છતાં પણ આજે રિપીટ કરી દઈએ કે સૂક્ષ્મ જીવાણુ એટલે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, જેમને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે અથવા તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જેને આપણે જોઈ શકીએ છીએ એમને સૂક્ષ્મ જીવાણુ કહેવામાં આવે છે। આ સૂક્ષ્મ જીવાણુની અંદર ફૂગ છે, ઈસ્ટ છે, રિકેટ્સિયા છે, પ્રજીવ છે, બેક્ટેરિયા છે અને વાયરસ છે અને લીલ પણ છે, પણ લીલ આપણે મોટા ભાગે ઉપયોગી વધારે છે, એમને કોઈ રોગ જોવા મળતા હોતા નથી। તો આ બધા સૂક્ષ્મ જીવાણુઓ છે। આ ફૂગ તો ફૂગમાં અસંખ્ય પ્રકારની ફૂગો હોય, ઈસ્ટ તો અસંખ્ય પ્રકારની ઈસ્ટ જોવા મળે, પ્રજીવો પણ ઘણા બધા, બેક્ટેરિયાના પણ ઘણા બધા પ્રકાર છે અને વાયરસ છે એમના પણ ઘણા બધા પ્રકાર છે, પણ આપણે અહીંયા કોમન ફૂગ તો ફૂગથી થતા રોગ તો સામાન્ય રીતે માઇકોસિસ, કેન્ડિડિયાસિસ, હિસ્ટોપ્લાઝેસિસ, બ્લાસ્ટોમાઇકોસિસ, એસ્પર્જિલોસિસ અને એથ્લેટ્સ ફૂટ જેવા રોગો ફૂગથી થતા હોય છે। ઈસ્ટ છે એ ઈસ્ટ માનવી અને પ્રાણીની અંદર કેન્ડિડ આલ્બિકન્સ કેન્ડિડિયાસિસ નામનો રોગ કરે છે। રિકેટ્સિયાથી એપિડેમિક ટાઇફોઇડ અને રોકી માઉન્ટેન સ્પોટેડ ફીવર થતો હોય છે। પ્રજીવ છે એ પ્રજીવમાં જે અમીબા છે એનાથી માનવીમાં એમીબિયાસિસ અથવા કોલાઇટિસ નામનો આંતરડાનો ચાંદીનો રોગ થાય છે। માનવીમાં જે મેલેરિયા થાય છે એ પ્રજીવ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ કહેવાય છે અને એ દૂષિત જે માદા મચ્છર છે એમના કરડવાથી ફેલાય છે। સામાન્ય રીતે મેલેરિયાની અંદર ટાઢ અને તાવ આવે છે। ટ્રિપ્નોઝોમથી આંતરડાનો મડો થાય છે। હવે બેક્ટેરિયાથી જોઈએ તો જે ટાઇફોઇડ થાય છે એ સાલ્મોનેલા ટાઇફોઇડ ટાઇફોસા નામના બેક્ટેરિયા છે એમનાથી થતો હોય છે। એવી જ રીતે મડો છે એ સિજેલોસિસ બેસિલસ બેક્ટેરિયા બેસિલરીથી થતો હોય છે। આ જે મડો થાય છે એ આંતરડાને લગતો ચેપ છે જે સામાન્ય રીતે ઓલમોસ્ટ આપણે સાંભળેલો એવો આ રોગ છે। એવી જ રીતે દરિયાઈ જે માછલી છે, કરચલા છે, ઝીંગા છે એ બધાની અંદર વિબ્રિયો પેરિહિમોલાઇટિસ નામના બેક્ટેરિયા છે એ શરીરમાં આવે છે અને કોલેરા થાય છે। સામાન્ય રીતે એમની અંદર શરીરમાં દુખાવો થાય, ઉલટી થાય, ઝાડા થાય, તાવ આવે
અને ઝાડા ઉગ્યો હોય એટલે સ્વાભાવિક બાબત છે કે ડિહાઈડ્રેશન થાય એટલે કે શરીરની અંદર પાણીનું પ્રમાણ છે એ ઘટી જતું જોવા મળે છે. આ ઉપરાંત બેક્ટેરિયાના ઘણા પ્રકાર છે, એમની અંદર સ્ટેફિલોકોકાઈ, એ સ્ટેફિલો ઓરિયસ નામનો રોગ કરે છે, ઇકોલાય બેક્ટેરિયા છે, એ ખરી જે ખોરાક છે એની ઉપર બેસે છે તો ખોરાકને દૂષિત કરે છે એટલે કે ચેપી કરે છે, ઝેરી બનાવે છે. અને આવો ખોરાક ખાવામાં આવે તો ઝાડા અને ઉલટી થાય છે અને ક્યારેક વ્યક્તિનું મૃત્યુ પણ એમની અંદર થઈ શકે છે. પછી માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, એના બેક્ટેરિયાથી ટીબી થાય છે. કોરાઇના બેક્ટેરિયાથી ડિપ્થેરિયા થાય છે. કોરાઇને બેક્ટેરિયમ ડિપ્થેરી, એમનાથી ડિપ્થેરિયા નામનો રોગ થાય છે. પછી બેસિલસ પ્રકારના જે બેક્ટેરિયા છે એન્થ્રેક્સ, એનાથી એન્થ્રેક્સનો રોગ થાય છે. આવી રીતે ઘણા બધા રોગો છે એ એમના દ્વારા થતા હોય, બેક્ટેરિયા દ્વારા થતા હોય છે. એવી જ રીતે હડકવાનો રોગ છે જે જ્ઞાનતંતુને લગતો રોગ છે, એ ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ નામના બેક્ટેરિયા છે એમનાથી થતો હોય છે. એ જ રીતે એમના દ્વારા વિવિધ પ્રકારના જે વિષ ઉત્પન્ન થાય છે, એ વિષ ઉત્પન્ન થવાથી ઘણા બધા પ્રકારની નાની નાની ફરિયાદો જોવા મળતી હોય, જેમાં ઉબકા આવે, ઉલટી થાય, ઝાડા થાય, માથાનો દુખાવો થાય, ચક્કર આવે અને ક્યારેક કબજિયાત પણ થતી જોવા મળે છે. હવે આપણે વાત કરીએ છીએ એ વાયરસથી થતા રોગો. આપણે બધાએ શીતળા નામ સાંભળ્યું છે. આ શીતળા છે એ પોક્સ વાયરસ વેરીઓલા નામનાથી થાય છે. જોકે હવે તો શીતળા નાબૂદ થઈ ગયો છે વેક્સિનને કારણે, પણ પહેલાંના વખતમાં શીતળા માતા નીકળવા એવું કહેતા અને ખૂબ લોકો એમનાથી ડરતા, જેમની અંદર ચેપ લાગ્યા પછી 10 થી 12 દિવસની અંદર ચામડીમાં જે ફોડકીઓ થતી હતી અને એમાં રસી ભરાય અને પીળા સફેદ રંગની એ ફોડકીઓ થાય અને એ સુકાય અને એનાથી ભીંગળા જેવી દેખાતી હતી અને એમાં વ્યક્તિની આંખો જતી રહેતી હતી અને ઘણા બધાનું મૃત્યુ પણ થઈ જતું હતું. પછી ઇન્ફ્લુએન્ઝા છે એ પણ વાયરસથી થતો રોગ છે, જેમાં મિક્સો ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસથી થાય છે, જેમાં શ્વસન માર્ગમાં સોજો આવે છે, દર્દીને તાવ અને ટાઢ આવે, કળતર અને થાક આવે, રોગીનો નાકમાંથી અને મોંમાંથી પ્રવાહી નીકળે છે અને એમના દ્વારા રોગનો ફેલાવો થાય છે. એવી જ રીતે હિપેટાઇટિસ એ, એટલે કે જે કમળો છે, એ પણ એમના દ્વારા થાય છે. કમળાની અંદર સામાન્ય રીતે પેટનો દુખાવો થાય, માથાનો દુખાવો થાય, થાક લાગે, તાવ આવે વગેરે જેવી અસરો જતી જોવા મળે છે. એવી જ રીતે શરદી, ઉડી, અછબડા, ગાલપચોડિયા, બાળલકવા, કેન્સર, એચઆઈવી અને હવેનો જે અત્યારનો રોગ છે કોરોના, એ બધા જ આ વાયરસથી થતા રોગો છે. અને આ વાયરસથી થતા રોગો છે એ સામાન્ય રીતે એમની લાક્ષણિકતા એવી છે કે જે એન્ટીબાયોટિક એમના ઉપર અસર કરતી નથી. એ મેજોરિટી આ બધા જ માટે રસી બનાવવામાં આવે છે અને રસીનો ઉપયોગ જ કરવામાં આવે છે. તમને બધાને ખબર છે ઉડી, અછબડા એ બધા માટે, લકવા એ બધા માટે આપણી રસીઓ ડેવલપ થયેલી છે અને એ વાપરવામાં આવે છે. અને અત્યારે હાલ કોરોના છે, કોરોના માટે પણ દવાઓ નથી બની કારણ કે વાયરસ ઉપર એન્ટીબાયોટિક અસર કરતી નથી, એટલે એમના માટે રસી બનાવવામાં આવી છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ પ્રતિજૈવકો એટલે કે એન્ટીબાયોટિક્સ. સામાન્ય રીતે પ્રતિજૈવકો એવા છે કે જેમની અંદર એક પ્રકારના સૂક્ષ્મ જીવાણુની જે રોગકારક અસર છે એ બીજા પ્રકારના કોઈ પણ એના સૂક્ષ્મ જીવાણુ છે એમના દ્વારા દવા બને છે, એમના એમની હાજરીમાં આ પદાર્થોનો વિકાસ થતો નથી અને એનો ઉપયોગ કરી અને રોગનો સામનો કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. એમની અંદર પેનિસિલિનનું ઉદાહરણ ખૂબ સામાન્ય જોવા મળે છે.
કે સામાન્ય રીતે આ જે પેનિસિલિન કઈ રીતે બનાવવામાં આવી હતી, તો કે સામાન્ય રીતે એ જુદા જુદા બેક્ટેરિયા હતા, સ્ટેફિલોકોકાઈ, સ્ટ્રેપ્ટોકોકાઈ ને એ બધા, અને ત્યાં આ પેનિસિલિન નામની ફૂગ નો ડેવલપમેન્ટ થયું, તો જે પહેલા બેક્ટેરિયા હતા એ બધાનો વિકાસ અટકી ગયો. એના ઉપરથી ધ્યાનમાં આવ્યું કે સામાન્ય રીતે જો આ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા ઉપર જો આપણે કંટ્રોલ મેળવવો હોય, તો જો પેનિસિલિન ફૂગ છે એ વાપરવામાં આવે તો આ બેક્ટેરિયાનો નાશ થાય છે. એટલે આવા બેક્ટેરિયાનો અને બેક્ટેરિયા દ્વારા થતા રોગોનો નાશ કરવા માટે પેનિસિલિનનો ઉપયોગ આવી રીતે કુદરતી રીતે આપણને મળ્યો. અને એના ઉપરથી પછી જુદા જુદા સંશોધનો થયા અને જુદા જુદા પ્રકારના જે બેક્ટેરિયા છે, જુદા જુદા પ્રકારના જુદા જુદા સૂક્ષ્મ જીવાણુ છે, એમના માટે સૂક્ષ્મ જીવાણુઓમાંથી જ આવી દવાઓ બનાવવામાં આવી, જેને પ્રતિજૈવકો તરીકે ઓળખવામાં આવે છે. કે જે શું કરે છે, તો કે આવા સૂક્ષ્મ જીવાણુ સામે બીજા પ્રકારના સૂક્ષ્મ જીવાણુ છે એના દ્વારા રક્ષણ મેળવવામાં આવે છે. આવા જુદા જુદા એન્ટીબાયોટિક છે એ આપણને મળેલા છે, જેમની અંદર એન્થ્રેક્સના રોગ માટે મળ્યા છે. એ જ રીતે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે, એણે પેનિસિલિનની જે શોધ કરી હતી. પછી તો આ પ્રતિજૈવકો છે પેનિસિલિનનો ઉપયોગ, એનાથી જે મેં કીધું જુદા જુદા બેક્ટેરિયાની અંદર સ્ટેફિલોકોકાઈ, ગોનોકોકાઈ, ન્યુમોકોકાઈ અને સ્ટ્રેપ્ટોકોકાઈ બધાની વૃદ્ધિ ઉપર એ પ્રતિકાર કરતા હતા. પછી તો એનો ખૂબ પેનિસિલિનનો ઉપયોગ થતો હતો. એમાં પેનિસિલિયમની જે ફૂગ છે એમાં ખાસ પેનિસિલિયમ નોટેટમ, પેનિસિલિન ફૂગ તો ફૂગ ઘણા બધા પ્રકારની હોય, એમાં પેનિસિલિનના ઘણા પ્રકારો હોય, એમની અંદર આ જે બધા માટે વાપરતી હતી તે પેનિસિલિયમ નોટેટમ વાપરવામાં આવતી હતી. પછી તો એમનો ઉપયોગ એટલો બધો વધી ગયો કે એને ઔદ્યોગિક રીતે પણ એમનું ઉત્પાદન શરૂ કરવું પડ્યું. અને ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવામાં આવ્યું ત્યારે શું કરવામાં આવ્યું, તો કે આ પેનિસિલિયમ નોટેટમ છે એનું સ્ટ્રક્ચર કેટલું છે, એનું એલએમએસ લબ, એનું બંધારણ, એમાં ડીએનએ, આરએનએ, જેનું શરીરનું બંધારણ છે એ તપાસી અને એ પ્રમાણે કૃત્રિમ રીતે બનાવી અને એ રીતે આપણે ઔદ્યોગિક રીતે એનું ઉત્પાદન કરાવ્યું હતું. અને ત્યારે એમને ફ્લોરી ચેઇન અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એ ત્રણેયને નોબલ પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું, ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યું હતું, કે એ સૌથી પહેલી પ્રતિજૈવક હતું અને એના ખૂબ દર્દી ઉપર આશ્ચર્યજનક પરિણામો આવ્યા હતા. જોકે અત્યારે તો એવું બને છે કે આમનો ઉપયોગ ઘણો બધો ઓછો થઈ ગયો છે, એમની જગ્યાએ બીજા ઘણા બધા રાસાયણિક બંધારણ બતાવી અને એમના ઉપયોગો કરવામાં આવ્યા છે, કારણ કે આમની ઘણી બધી સાઈડ ઇફેક્ટ પણ થતી જોવા મળતી હતી. આમનો ઉપયોગ, પેનિસિલિનનો ઉપયોગ કેમોથેરાપી માટે પણ કરવામાં આવતો હતો અને હવે પેનિસિલિયમ જી એમનું ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે. એ સિવાય સેલમેન વોક્સમેન છે, એણે સ્ટ્રેપ્ટોમાઇસિન નામનું પ્રતિજૈવક શોધ્યું હતું. એ જ રીતે આ પેનિસિલિયમ છે એ ઘણા બધા રોગો ઉપર અસર કરતું હતું, પણ ટીબી જે ક્ષય રોગ છે એના ઉપર એ અસરકારક નહોતું, તો એમના માટે ક્લોરોમોફેનિકોલ એવું શોધાયેલું. ત્યાર પછી આ સિવાયના ક્લોરો ટેટ્રાસાયક્લિન, ઓક્સિટેટ્રાસાયક્લિન જે રિકેટસિયા ઉપર અસર કરે છે, એવું જ રીતે ટાયરોથ્રેસિન, ગ્રામીસિડિન, બેસિટ્રાસિન એવા ઘણા જ બધા એન્ટીબાયોટિક બનાવવામાં આવ્યા. જો કે આ બધા જ એન્ટીબાયોટિકનું ઉપયોગ હવે ધીમે ધીમે ઓછો થાય છે, એમની જગ્યાએ બીજી સંશ્લેષિત દવાઓ છે, એ સંશ્લેષિત દવાઓ ઘણી બધી બજારમાં આવી ગઈ છે જે રાસાયણિક રીતે બનાવવામાં આવે છે, જે આ બધાના પહેલા માટે ઉપયોગમાં આવે છે, એમનું બંધારણ તપાસીને એ રીતે બનાવવામાં આવે છે. પણ ટૂંકમાં આ પ્રતિજૈવકો છે એ પ્રતિજૈવકો એટલે કે માનવમાં જે સૂક્ષ્મ જીવાણુ રોગ કરે છે એની સામે બીજા સૂક્ષ્મ જીવાણુઓ છે એ રક્ષણ આપવા માટે
કામ કરે છે, એમાંથી આવા પ્રતિજૈવકો એટલે કે એન્ટીબાયોટિક્સ છે એ બનાવવામાં આવ્યા છે. એટલે રોગ સામે, સૂક્ષ્મ જીવાણુ દ્વારા થતા રોગ સામે સૂક્ષ્મ જીવાણુનો જ ઉપયોગ કરી અને આ બનાવવામાં આવ્યા હોય. સામાન્ય રીતે આ બધા એન્ટીબાયોટિક્સ છે એ શરીર ઉપર લગાવવામાં આવતા હોય અને એ રીતે એમનો ઉપયોગ થતો હોય છે અને અમુક દવા સ્વરૂપે પણ જોવા મળે છે. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ રસી. સૂક્ષ્મ જીવાણુના રોગો સામે રક્ષણ મેળવવા માટે સૂક્ષ્મ જીવાણુનો જ ઉપયોગ કરી અને આ બધી જે રસીઓ છે એ રસીઓ બનાવવામાં આવી છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો આપણી જે રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી પાવર છે, જેનો તમે હાલ ખૂબ શબ્દ સાંભળો છો, તો એ ગુજરાતીમાં કહીએ તો પ્રતિજન એટલે કે એન્ટીજન અને એન્ટીબોડી, એ બંને આખા રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. તો પ્રતિજન અથવા તો એન્ટીજન કહીએ છીએ, એ એન્ટીજન છે એ રોગકારક જીવાણુ પ્રવેશે છે એની વાત કરે છે, અને એન્ટીબોડી છે એ પ્રતિજીવાણુ સામે રક્ષણ મેળવવા માટે એની સાથે ફાઇટ કરે છે એમની વાત કરે છે. એટલે આખું રોગ પ્રતિરક્ષા, આખું ઇમ્યુનિટી કઈ રીતે આપણા શરીરની અંદર કામ કરે છે એનું એક આખું ચેપ્ટર છે કે કઈ રીતે આપણું જે આવા સૂક્ષ્મ જીવાણુ આપણા શરીરની અંદર પ્રવેશે તો એ સૂક્ષ્મ જીવાણુ સામે આપણું શરીર કઈ રીતે એમનું રક્ષણ કરે છે. તો આવા પ્રતિજન પ્રવેશે એની સામે પ્રતિબોડી એન્ટીબોડી છે એ એમની ઉપર કાર્ય કરે છે. અને જેમ ચોક્કસ પ્રકારના રોગ હોય એની સામે ચોક્કસ પ્રકારના એન્ટીબોડી બને અને એ એ રોગ સામે રક્ષણ આપે છે. દાખલા તરીકે બહુ સામાન્ય વાત કહીએ તો તાળું અને ચાવી, તો ચાવી છે એ તાળું ખોલવાનું કામ કરે છે, પણ દરેક ચાવી દરેક તાળામાં કામ આવતી નથી, ચોક્કસ પ્રકારની ચાવી ચોક્કસ પ્રકારના તાળાની અંદર જ કામ આવે છે. એમ આમની અંદર પણ આપણા જે એન્ટીબોડી બને છે એ જે પ્રકારના પ્રતિજન આપણા શરીરમાં પ્રવેશે એ પ્રકારના પ્રતિબોડી એમની અંદર બને છે, એન્ટીજન એમની અંદર બને છે અને એ એમની સાથે જોડાય અને એમની સાથે ફાઇટ આપે અને જે રોગકારક જીવાણુ એટલે પ્રતિજન છે એમનો એ નાશ કરી નાખે અને આપણું શરીરને એ રોગ સામે રક્ષણ મેળવે. આવી આપણી શરીરની અંદરની કુદરતી વ્યવસ્થા છે. હવે અમુક સૂક્ષ્મ જીવાણુ એટલા છે કે જેનું જે એન્ટીબોડી બને અને કરે તો એમને રોગ લાગી જતો હોય છે અને આવા રોગ ન થાય, અમુક જે જોખમી રોગો છે એ શરીરની અંદર થાય જ નહીં એમના માટે આવા જે રોગ કરનાર સૂક્ષ્મ જીવાણુ છે એમાંથી જ રસી બનાવવામાં આવે અને એ માનવીના શરીરમાં આપી દીધી હોય રસી, તો જેવા રોગકારક જીવાણુ શરીરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે એટલે સામા પહેલાં પ્રતિબોડી એન્ટીબોડી છે એ તૈયાર જ છે અને એની સાથે ફાઇટ આપે અને આપણા શરીરમાં એને રોગ થતો અટકાવવામાં આવે. પણ પહેલાં પ્રવેશે અને રોગ જો કરી નાખે અને આપણી પાસે એના એન્ટીબોડી તૈયાર ના હોય તો એ શરીરની અંદર રોગ કરી શકે છે. તો પછી આપણે આવા એન્ટીબોડી તૈયાર રાખ્યા હોય તો એ તરત જ એની સામે ફાઇટ આપી શકે. તો આવા એન્ટીબોડી તૈયાર કરવા માટે આ રસી ઉપયોગી છે કે રસી શરીરમાં દીધી હોય તો આવા એન્ટીબોડી આપણા શરીરની અંદર તૈયાર છે, એની રચના એની અંદર તૈયાર છે. એટલે જેવા એ પ્રકારના રોગના જીવાણુ આવે એટલે એની સામે તૈયાર આ એન્ટીબોડી છે એ એમની સાથે ફાઇટ કરે અને રોગ થતો અટકાવે છે. હવે આ જે રસી બનાવવામાં આવે છે જેને કારણે આપણે કુદરતી રીતે તો આપણા શરીરની અંદર બનતા જ હોય છે, પણ આ રસી દ્વારા એમને તૈયાર કરી દીધા હોય તો એ ઝડપથી આ કાર્ય કરી શકે એટલે વ્યક્તિનું મૃત્યુ થતું અટકી જાય એવા રોગો માટે આપણે આવા બનાવેલા છે. એમાં ઘણા બધા રોગો માટે બનાવેલા છે જેને આપણે જોઈએ છીએ કે સગર્ભા માતાને અને બાળક જન્મે છે ત્યારથી ઘણા બધા રસીઓ આપણે વેક્સિન જે દઈએ છીએ એ એટલે રસીને ટૂંકમાં કેવું હોય તો કહી શકે કે એ વેક્સિન છે.
જેવા રોગો સામે રક્ષણ મેળવવા માટેનું કાર્ય કરે છે. એટલે એવું કહી શકાય કે ચેપ કે ઝેર ફેલાવતા જે જીવાણુઓ છે એની સામે વિશિષ્ટ રીતે જે રક્ષણ પેદા કરવા માટે આપણે જે પ્રતિજીવાણુજન્ય પદાર્થો એટલે કે એન્ટીબોડી બનાવીએ છીએ, જેને રોગ પ્રતિકારક રસી કહી શકાય અથવા તો જેને ઇંગ્લિશમાં આપણે વેક્સિન તરીકે ઓળખીએ છીએ. સામાન્ય આ રસીઓ છે જીવાણુના રક્ષણ માટે છે, જીવાણુથી થતા રોગો સામેના રક્ષણ માટે છે, અને એ પણ જેમ પ્રતિજૈવકો બીજા સૂક્ષ્મ જીવાણુમાંથી જ બનાવવામાં છે એમ આ રીતે રસીઓ છે એ પણ જુદા જુદા પ્રકારના બેક્ટેરિયામાંથી વિષાણુ કે રિકેટ્સ છે એમની અંદરથી જ તૈયાર કરવામાં આવે છે. એક રસી માટેની એક બેઝિક બાબત હોય તો શું છે, તો કે રસી મોટા ભાગે રસીની અંદર જે રોગકારક સૂક્ષ્મ જીવાણુ છે એને શરીરમાં પ્રવેશાવવામાં આવે છે અને શરીરમાં પ્રવેશાવી અને એના જેવા એન્ટીબોડી તૈયાર કરવામાં આવે છે. હવે શરીરમાં આવા રોગકારક જીવાણુને પ્રવેશવામાં આવે તો એ રોગ કરી નાખે, એટલા માટે શું કરવામાં આવે છે, તો કે એની જે શક્તિ છે એ શક્તિને સહારી લેવામાં આવે છે, એનું તનુકરણ કરવામાં આવે છે. જ્યારે સૌથી પહેલા જે શીતળાની રસી શોધાયેલી હતી ત્યારે શું કરવામાં આવ્યું હતું, તો કે શીતળા જે કરનાર જે છે વાયરસ એમને ગાયના શરીરમાં પ્રવેશાવવામાં આવ્યા, પછી ગાયના શરીરની અંદર જે મેં તમને પહેલામાં કીધું પહેલા કે એમાં જે ફોડકીઓ થાય ને એની અંદર રસી ભરાય છે, સફેદ અને લાલ કલરનું પ્રવાહી ફોડકીઓ થાય, તો પછી ગાયના શરીરમાંથી આવું જે વાયરસ શીતળા થયો એમાંથી જે રસી લીધા અને એમનો ઉપયોગ કરી અને માનવ શરીરમાં મૂકવામાં આવ્યો. એટલે પહેલાંના વખતમાં એવું કરતા હતા કે આવી રીતે બીજા પ્રાણી શરીરમાં મૂકી અને એની શક્તિ છે એને સહારક કરવામાં આવે, એટલે કે એનું તનુકરણ કરવામાં આવે. હવે તો તનુકરણ માટે ઘણી બધી પદ્ધતિઓ વાપરવામાં આવે છે, જેમાં પેલી જે ગાયમાં શીતળાની ગાયમાં બનાવવામાં આવે એ કુદરતી તનુકરણ કર્યું કહેવાય. હવે આપણે જે એને સહારક એટલે કે તનુકરણ શક્તિ માટે પ્રયોગશાળામાં એને વારંવાર એનું સંવર્ધન કરવામાં આવે, એને ગરમી આપવામાં આવે, એને કાર્બોલિક એસિડ જેવા રસાયણો વગેરેની રીતે એની જે સહારક શક્તિ છે જે રોગકારક જીવાણુની સહારક શક્તિ છે એ છીનવી લેવામાં આવે, એટલે કે એ પછી શરીરની અંદર રોગ પેદા કરી શકે નહીં એવી એની શક્તિ છે એમને ઘટાડી નાખવામાં આવે અથવા તો એનો નષ્ટ કરી નાખવામાં આવે. પણ જોવાની વાત એ છે કે એની સહારક શક્તિ નષ્ટ થઈ જાય છે પણ એ શરીરની અંદર પ્રવેશે એટલે તરત જ એમને માપી અને એ પ્રમાણે એન્ટીબોડી બની જાય. તો આવી રસી છે એમાં તનુકરણ કરી અને પ્રતિજન છે એ તો છે જ, એ શરીરની અંદર પ્રવેશે એટલે એન્ટીબોડી એના જેવા બનવા માંડે. પણ આજે પ્રતિજન આપણે પ્રવેશ આવ્યું છે એટલે કે રોગકારક જીવાણુ પ્રવેશ્યા છે એની સહારક શક્તિ એટલે કે રોગ કરવાની ક્ષમતા આપણે ઘટાડી નાખી છે, એટલે કે એ શરીરની અંદર આપણે રોગ ન કરે પણ એનું માપ સાઇઝ લઈ અને એન્ટીબોડી બનવા માંડે. અને એ રીતે રસી આપવાથી રોગો છે એ જુદા જુદા રોગો સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. રસી ઘણા બધા પ્રકારની બની છે અત્યાર સુધીમાં, એના બેઝિક બહુ સામાન્ય પ્રકારોની આપણે વાત કરીએ તો એમાં છે સાદી રસી, એટલે કે એક જ જાતના જીવાણુ માટેની જે રસી બનાવવામાં આવી હોય તો એમને સાદી રસી કહેવામાં આવે, એટલે કે જે રસી મૂકવાથી એક જ પ્રકારના જે રોગ છે એ રોગ સામે એ રક્ષણ આપે છે. પછી છે મિશ્ર રસી, જેમાં આવી બે ત્રણ સાદી રસીઓ છે એનું મિશ્રણ કરી અથવા તો એક કરતાં વધારે જે રોગકારક જીવાણુઓ છે એમના મિશ્રણથી જે રસી બનાવવામાં આવી છે એને મિશ્ર રસી કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણી ત્રિગુણી રસી છે એ ટાઇફોઇડ પેરાટાઇફોઇડ એ બધાની રસીઓ છે એ આ મિશ્ર પ્રકારની રસી છે. ત્રિગુણી રસી ત્રણ રોગ સામે એનું રક્ષણ થતું હોય છે. પછી છે સંગ્રહિત રસી,
એટલે કે પ્રયોગશાળામાં જેને સાચવી અને સંઘરી રાખેલા જે જીવાણુઓ છે એમાંથી બનાવેલી રસી હોય તો એને સંગ્રહિત રસી કહેવામાં આવે છે. એટલે કે રોગકારક જે બેક્ટેરિયા, સોરી, રોગ કરતા જે જીવાણુઓ છે, જે વાયરસ છે, એને સંઘર્યા છે આપણી લેબોરેટરીમાં અને એમાંથી આ રસી બનાવવામાં આવે છે. પછી છે ઓટોજનસ રસી, એટલે કે જેને આપણે પ્રયોગશાળામાં સાચવી શકતા નથી પણ તાજે તાજા જેમને વાપરી અને એમાંથી જે રસી બનાવવામાં આવે તો એને ઓટોજનસ રસી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જે ફ્લૂ છે એ ફ્લૂની રસી આ રીતે બનાવવામાં આવે છે. એમની અંદર શું કરવામાં આવે તો કે આવી રીતે લેબોરેટરીમાં રોગકારક જીવાણુ સંગ્રહ કરેલા હોય એમાંથી નથી બનતી પણ જે દર્દી છે, દર્દીના શરીરમાંથી જે છૂટા પડેલા સૂક્ષ્મ જીવાણુઓ છે એનો જ ઉપયોગ કરી, એટલે કે તાજા મેળવી અને એમાંથી જે રસી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે દરેકની અંદર એક સરખું એન્ટીબોડી ના હોય જે સૂક્ષ્મ જીવાણુનું, તો એમના માટે આ રીતે જુદા જુદા શરીરમાં જુદી જુદી અસરો દેખાડતું હોય તો એના માટે આ ઓટોજનસ રસી છે એ ઉપયોગી બની રહેતી હોય છે. પછી છે જીવંત રસી. સામાન્ય રીતે જે સૂક્ષ્મ જીવાણુનું તનુકરણ કરવામાં આવે છે એ તનુકરણ કરતી વખતે જે જીવાણુ છે એ જીવાણુને મારી નથી નાખવામાં આવતા, એને ઇનએક્ટિવ કરવામાં આવે છે, એટલે કે રોગ ન કરી શકે એવું કરવામાં આવે છે. પણ જો એ જીવંત જ હોય અને એમાંથી જે રસી બનાવવામાં આવે તો એને જીવંત રસી કહેવામાં આવે છે. દાખલા તરીકે સીતળાની રસી છે, પીળા તાવની રસી છે, સેબિનની છે, જે લકવાની ટૂંકમાં જે મુખ દ્વારા લેવામાં આવે છે, લકવાની પોલિયોની રસી જે છે, એ બધી રસીઓ છે એ જીવંત રસી છે. હવે જે હડકવાની રસી છે એ હવે મૃતમાંથી બનાવવામાં આવે છે, પહેલા જીવંતમાંથી બનાવવામાં આવતી હતી. હવે જીવંતથી ઓપોઝિટ મૃત રસી, એટલે કે જેમાં જીવાણુ છે એનું તનુકરણ કરવાની સાથે એને ગરમી આપી, એને રસાયણો દ્વારા, એને વિકિરણો દ્વારા, એમને પ્રતિજન છે પણ એને રોગકારક ક્ષમતા અને જીવાણુ છે એમને મારી નાખ્યું છે અને એમાંથી જે રસી બનાવવામાં આવી છે તો એને મૃત રસી કહેવામાં આવે છે. આ મૃત રસીમાં જે જીવાણુ વાપરવામાં આવે છે એનું પ્રતિજન તરીકેનું એન્ટીબોડીનું એન્ટીજન છે એનું માળખું બદલાતું હોતું નથી, એટલે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હડકવાની રસી છે, શોકની જે બાળ લકવાની રસી છે, કોલેરાની રસી છે, ટાઈફોડની રસી છે, એ બધી આ રીતે બનાવવામાં આવે છે. અને અત્યારે કોવિશિલ્ડ છે એ પણ મૃત રસી તરીકે આપણે એમને ઓળખીએ છીએ, એમાંથી એ બનાવવામાં આવે છે. ત્યાર પછી છે પોરીવેલન્ટ રસી. એની અંદર શું કરવામાં આવે છે કે એક જ જીવાણુ છે એ જીવાણુની ઘણા બધા પ્રકારના એના પ્રતિજનો હોય છે, એટલે કે ઘણી બધી એની જાતિઓ હોય છે, તો એ બધા જ માટે બનાવવામાં આવ્યું હોય એ તો એને પોલીવેલન્ટ રસી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અત્યારે જે ફ્લૂની રસી છે, બાળ લકવાની રસી છે, તો ફ્લૂમાં પાછા ઘણા બધા ટાઈપ આવે છે, A1 ને, A2 ને, બી સ્ટ્રેન ને, પછી એડીનો વાયરસ છે એમની રસી આપણે બનાવવામાં છે, હિપેટાઇટિસ એટલે કમળો છે એમની અંદર પણ હવે ઘણા બધા પ્રકાર આવે છે, તો એ બધા માટે એક રસી વાપરવામાં આવી હોય એને પેલી વેલેન્ટ રસી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી જે કોરોનાની રસી છે એ પોલિવેલેન્ટ પ્રકારની પણ કહી શકાય, એટલે કે જુદા જુદા સ્ટ્રેન ઉપર પણ એ કામ કરતી હોવી જોઈએ તો એને પોલિવેલેન્ટ રસી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે મોટા ભાગે વાયરસ દ્વારા જે જે રોગો થતા હોય છે એમના ઉપચારમાં આ રસી એકમાત્ર ઇલાજ છે. આ એન્ટીબોડી બની જાય છે. તો હવે એવું હતું કે આપણે શીતળા, ઉરી, અછબડા, એ પોલિયો એ બધાની રસીમાં, જો પોલિયોમાં તો ઘણા બધા આપણે ડોઝ આપવાના હોય છે પણ ઉરી, અછબડા ને એ શીતળા છે એ બધામાં આપણે એકવાર રસી લઈ લીધી પછી
આ જીવન આપણને રોગ સામે રક્ષણ મળે છે. અને ઓરી અછબડામાં તો હવે વેક્સિનો આવી છે, પહેલા નહોતી. તો ઓરી અછબડા એક વખત થઈ ગયા પછી જીવનભર થતા નહોતા, કારણ કે એકવાર બને ત્યારે આપણું શરીર એના એન્ટીબોડી બનાવવા માટે શીખી જાય છે. અને પછી જ્યારે પણ એવા જીવાણુ આપણા શરીરમાં પ્રવેશે એટલે તરત જ એની સામે એ એન્ટીબોડી હાજર હોય અને એમની સામે ફાઇટ આપીને આપણને એ રોગ થવા દેતો નથી. પણ અમુક રોગો એવા છે કે જેના એન્ટીબોડી લાઈફ ટાઈમ માટે બનતા નથી. તો આવી વેક્સિન છે એ, એટલે કે રસી છે એ, આપણે એ અમુક સમય ગાળે લેવી પડે એવી વાત અત્યારે થઈ રહી છે કોરોના માટે. અને અત્યારે કોરોના માટે બે વખત એ રસી આપવામાં આવે છે, એને કારણે આવા એન્ટીબોડી છે એ આપણામાં ડેવલપ થાય. એટલે બે ડોઝ અત્યારે આપવામાં આવે છે. હજી આના ઉપર સંશોધનો ચાલે છે, કારણ કે આ બધી વસ્તુઓ ખરેખર રસી બનાવવા માટે 5-7 વર્ષનો ગાળો જોતો હોય, એની બહુ મોટી પ્રોસીજર છે. એમને એમ સીધી કંઈ રસી બનતી નથી, કારણ કે એ જે વાયરસથી થાય છે એ વાયરસનો અભ્યાસ કરવામાં આવે, એની પ્રકૃતિ જોવામાં આવે, કઈ રીતે રોગ કરે છે એ શરીર, માનવ શરીર પર શું એની અસર થાય છે, પછી પ્રાણીઓ ઉપર, પછી માનવ શરીર ઉપર, એમાં જુદી જુદી ઉંમરના, પછી કેટલો ડોઝ આપવામાં આવે, એ બધી વસ્તુઓ કેટલા ડોઝથી અસર કરે છે, કેટલા ડોઝ આપવામાં આવે એનાથી અસર કરે છે. એટલે આ રસી શોધવાનું કામ ઓલમોસ્ટ 5-7 વર્ષ ચાલે. પણ આજની આપણી જે સામાજિક તાતી જરૂરિયાત છે એ પ્રમાણે જો 5-7 વર્ષ સુધી આ રસી બનાવવામાં કાઢી નાખે તો બની શકે કે ત્યાં તો અડધી દુનિયા સાફ થઈ જાય. એટલે અત્યારે આપણે તાત્કાલિક અસરથી જે બનાવવામાં આવી છે ત્યારે અત્યારની ચર્ચાઓ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ઓલમોસ્ટ આ પ્રતિબોડી છે એ કેટલો સમય સુધી શરીરમાં રહેશે અને રોગ સામે રક્ષણ આપશે એ બહુ સમય જતાં ખબર પડે કે કેટલો સમય લાગે. એટલે હાલ પૂરતું અસરમાં રાખ્યું છે અને ઓલમોસ્ટ વિચારવામાં આવે છે કે 1-1 વર્ષે આવી રસી લેવી જોઈએ. બાકી સમય સંજોગો પ્રમાણે બતાવશે કે આ લીધા પછી કેટલો સમય સુધી એ નથી આપતું. જે સીતળાની રસી હતી તો સીતળામાં પણ પેલા રોગ બહુ જ થતા હતા, અત્યારે એટલો ભયંકર રોગ થતો હતો કે આજના જેવી જ પરિસ્થિતિ ત્યારે હતી. એટલે માતા નીકળ્યા અને પછી એ ચેપી, આ બધા ચેપી રોગો હોય મેજોરિટી, આ બધા થતા રોગો છે એટલે એકથી બીજાને થાય અને એમાં ઘણી બધી અસરો થતી હતી. એમાં પણ મૃત્યુ થતું હતું, શરીરમાં ખૂબ અસર રહી જતી હતી, આંખમાં થયા હોય તો આંખ થઈ જતી હતી. પણ હવે પછીની જનરેશન આવી, એમને બધાને રસી મૂકવામાં આવ્યા અને એની સામે રોગ સામે રક્ષણ મેળવવામાં આવ્યો. હવે તો એ વાયરસ બિલકુલ નાશ થઈ ગયો છે. એટલે હવેની જે જનરેશન છે એ જનરેશનને તો સીતળાની રસી આપવામાં જ નથી આવતી, કારણ કે એ વાયરસ બિલકુલ આપણા વાતાવરણની અંદર નથી, એટલે એ છે જ નહીં, તો એમની રસીની જરૂર નથી. એવું જ પોલિયો માટે અને એ બધા માટે પણ ચાલે છે કે જ્યારે સંપૂર્ણપણે પોલિયો આ પૃથ્વી ઉપરથી નાબૂદ થઈ જાય તો નેક્સ્ટ જનરેશન હોય એમને પોલિયોની રસી આપવાની જરૂર ન પડે. તો એ જે સૂક્ષ્મ જીવાણુ એ રોગ નાશ થઈ જાય એટલે એના સૂક્ષ્મ જીવાણુઓ નથી રહેતા, તો પછી એમની રસીના જરૂર પડે. એટલે સીતળાની રસી હવેની જનરેશનને નથી આપતા, પણ અમારી જનરેશનમાં સીડીના સીતળાની રસી આપ્યાના બે ઓલા મોટા ચગદા તમે બધા અમારી એજનાને જોતા હશો તો બે હાથ ઉપર બે ગોળ ચગદા જોવા મળે છે, એ સીતળાની રસીના છે જે હવેનાને નથી, કારણ કે પૃથ્વી ઉપર સીતળાનો રોગ કરતા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થઈ ગયો છે. એટલે આ જે રસી છે એ સૂક્ષ્મ જીવાણુથી થતા રોગો સામે જ રક્ષણ મેળવવા માટે થઈ છે. આજે હવે સીતળાના સામે આપણે સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે, પોલિયો ઉપર પણ આપણે કાબૂ મેળવવા જઈ રહ્યા છીએ, ટીબી એ ફરીથી ઉથલો માર્યો છે. એટલે આવા બધા જે સૂક્ષ્મ જીવાણુ છે જેની સામે આપણે રોગ સામે રક્ષણ મેળવવાના પ્રયત્નમાં પ્રતિજૈવકોનો ઉપયોગ કરીએ છીએ અને રસીઓનો ઉપયોગ કરીએ છીએ અને આપણે રોગ સામે રક્ષણ મેળવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આજે કોરોના ખૂબ મહામારી રૂપે પ્રગટ થયો છે, એમના ઉપર અભ્યાસ થઈ અને અત્યારે આવી રસીઓ તાત્કાલિક અસરથી બનાવવામાં આવી છે,
બની શકે કે ઇન ફ્યુચરની અંદર આમના માટે પણ ખૂબ સારું સંશોધન થઈ જાય અને માનવ શરીરની અંદર પણ એમના માટેના એન્ટીબોડી બનવાની શરૂઆત થઈ જાય. તો આજે જે મહામારી છે એવું બની શકે કે આવતીકાલે એ સામાન્ય રોગ, જેમ આપણા માટે ઓરી અછબડા છે એમના જેવો એ સામાન્ય રોગ બની જશે. પણ હાલની પરિસ્થિતિમાં એમના ઉપર કોઈ દવાઓ નથી એટલા માટે, અને એ ચેપી રોગ છે એના એટલા માટે થઈ, અને આવા ભયંકર રોગો સામે આપણે રક્ષણ મેળવવા માટે દવાઓના ઉપયોગ અને એની સાથે આપણે કાળજીઓ લેવી જરૂરી છે. કારણ કે ચેપી રોગો છે એ ચેપી રોગો ફેલાતા હોય છે, એટલે એમના સામે આપણે રક્ષણ મેળવવા માટે ખૂબ એલર્ટ રહેવું પડે, ખૂબ તકેદારી રાખવી પડે. એટલે ઘણી બધી વખત બધા કહેતા હોય છે કે આમનાથી તો કેન્સરથી પણ વધારે લોકો મરે છે ને મેલેરિયાથી પણ ઘણા બધા લોકો મરે છે, પણ એમના માટે આપણી પાસે એ ચેપથી નથી ફેલાતા કે જેને કારણે આપણે આ તકેદારી લઈને એને અટકાવી શકીએ. પણ આ રોગ એવો છે કે ચેપી છે, અને જો આપણે તકેદારી રાખીએ અને આપણને ચેપ ન લાગે તો આપણે આ રોગ સામે બચી શકીએ છીએ. એટલા માટે આવી બધી તકેદારીઓ આપણે રાખીએ છીએ એ રાખવાની હોય છે. અને ઘણી બધી વખત આપણે કહીએ છીએ કે કોરોનાની રસી લીધી તો એ માસ્ક પહેરવાનું છે, સોશિયલ ડિસ્ટન્સિંગ એ રાખવાનું છે, તો પછી રસી લીધાનો ફાયદો શું છે? તો આ ચેપ વધારે ફેલાઈને આપણે હજી એમનાથી અજાણ છીએ, અને બધા જ ને રસી નથી મુકાઈ ગઈ, બધાનામાં પ્રતિબોડી નથી આવી ગઈ, એન્ટીબોડી નથી આવી ગયા, ત્યારે આપણે આવું રક્ષણ તો મેળવવું જ જરૂરી છે. પણ આ વેક્સિન લેવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે જેમ શીતળા અને ઓરી અછબડાને આપણે બધી રસીઓ આપણે બાળકોને આપીએ છીએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારનો ગભરાટ અનુભવતા નથી, તો કોરોના માટે શા માટે ગભરાવવાનું? એ વેક્સિન જ છે. કોવિશિલ્ડ છે અને કોવેક્સિન છે, એ જુદી જુદી મેથડોથી એને બનાવવામાં આવી છે. એક પોલિવેલન્ટથી બનાવી છે, મૃત રીતે પણ બનાવી છે, એના પ્રોટીનનો અભ્યાસ કરીને એમના સામે રક્ષણ મેળવવા માટે પણ બનાવવામાં આવી છે. એટલે રસી છે હંમેશા આપણા રોગની સામે રક્ષણ આપે છે, એટલે આવી રસીઓ છે એ નિર્ભયપણે આપણે એની લેવી જોઈએ, અને સામાન્ય કોઈ સાઈડ ઇફેક્ટ અત્યાર સુધીના જોવા મળ્યા નથી. લોંગ પીરિયડે એની સમજ અને રોગ સામેનો કાબૂ મેળવવા માટે તો અમુક વસ્તુઓ છે એ સમય આવીએ જ એનો રસ્તો ખુલતો હોય, પણ હાલ પૂરતી તો આપણી પાસે આ એક જ વસ્તુ બાકી રહે છે જેનો આપણે લાભ લેવો જરૂરી છે.